હવે જોઈએ સમાચાર વિસ્તારથી. સચિન જીઆઈડીસી તલંગપુર ગામના બ્લોક નંબર 116 વાળી 3.5 વીઘા મૂળ જમીન માલિકો ડાહીબેન ચિમકાભાઈ ખલાસી વગેરેનાઓએ રામચંદ્ર બ્રિજલાલ શુક્લાને જમીન વેચાણ આપેલ હોવા છતાં મૂળ જમીન માલિકો અન્યને વેચાણ કરેલ હોવાની ફરિયાદ પોલીસ મથકમાં કરેલ છે. જોકે આ મામલે 2016થી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તેમ છતાં જમીન માલિકોએ બે બિલ્ડરોને જમીન વેચી દેતા તેઓએ સમ્રાટ રેસિડેન્સી વિભાગ 3 નામથી પ્લોટિંગ કરી તેનું વેચાણ કર્યું હોવાનું સામે આવતા ફરીથી રામચંદ્ર બ્રિજલાલ શુક્લાએ ફરિયાદ કરી છે. ઉધના રોડ નંબર 6 સંજયનગરમાં રહેતા રામચંદ્ર બ્રિજલાલ શુક્લા જમીન લે વેચના ધંધા સાથે સંકળાયેલા છે. સન 2013માં સચિન જીઆઈડીસી તલંગપુર ગામના બ્લોક નંબર 116 વાળી 3.5 વીઘા જમીન રામચંદ્રએ ખરીદવા માટે ડાહીબેન ચિમકાભાઈ ખલાસી, ભાણાભાઈ ચિમકાભાઈ ખલાસી, વાલીબેન ચિમકાભાઈ ખલાસી વગેરે જમીન માલિકો સાથે રૂપિયા 1,41,00,000નો સોદો કર્યો હતો. ત્યારબાદ સોદા પેટે અમુક રકમ ચૂકવી આપી હતી. ત્યારબાદ પેપર નોટિસ જાહેર કરતા તેમાં વાંધા વચકા આવ્યા હતા, જેથી રામચંદ્રએ તેવા વાંધા વચકા ક્લિયર કરવા અને પોતાના પૈસા પરત માંગતા તે આપવા માટે જમીન માલિકોએ આનાકાની કરી હતી, તેમજ વાંધા વચકા ક્લિયર કરી આપવા માટે પણ આનાકાની કરી હતી, જેથી રામચંદ્રએ 2016માં કોર્ટમાં કેસ કર્યો હતો. તે દરમિયાન આ તમામ જમીન માલિકોએ તથા દલાલો સામાજિક વગ ધરાવતા ઈસમોએ ભેગા મળી દંગો ફટકો કરી એક મંડળી બનાવી ષડયંત્ર રચીને નવેમ્બર 2021માં જમીન બારોબાર એક દલાલ હસ્તક સુરેશચંદ્ર મોર્યા અને દૂધનાથ મોર્યા નામના બે બિલ્ડરોને વેચાણ કરી આપી હતી. કોર્ટ કેસ હોવા છતાં જમીન માલિકોએ જમીન વેચાણ કરી હોવાની માહિતી રામચંદ્ર શુક્લાને મળી હતી. રામચંદ્ર શુક્લાએ સરકારી ખાતાઓમાં તથા ઈસમો સામે 46 જગ્યાએ અરજીઓ કરી યોગ્ય ન્યાયની માંગ કરી છે. તેમ છતાં બંને બિલ્ડરોએ આ જમીન પર સમ્રાટ રેસિડેન્સી વિભાગ 3 નામથી પ્લોટિંગ કરી 162 પ્લોટ પાડ્યા હતા. તારીખ 14/11/2021ના રોજ ઓપનિંગ સેરેમની યોજી પ્લોટનું બુકિંગ લેવાનું શરૂ કર્યું હતું, પરંતુ જમીન પર પહેલાથી કોર્ટ કેસ હોવાથી લોકો ન છેતરાય તે માટે રામચંદ્રએ લોકોને અપીલ કરી પ્લોટ ન ખરીદવાનું જણાવ્યું છે. હાલ આ જમીન પર બિલ્ડરો દ્વારા પૂરજોશમાં પ્લોટિંગનું કામ કરી તેનું વેચાણ કરી લોકો સાથે છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે. मैंने 2013 में ब्लॉक नंबर 116 तलंगपुर सचिन जीआईडीसी के बाजू में शिवनगर सोसाइटी के पीछे जमीन बेचाण खरीदारी के लिया था. मैंने दाही बहन छिमका भाई, भाका भाई, रंजीत वगैरह वगैरह के पास से खरीदा था और जमीन मैंने जो ख़रीदा था वो ज़मीन मेरी थी. 2016 से सल्लंग मेरा केस ज़मीन पर चल रहा है. कुछ प्रॉब्लम के कारण ज़मीन पर केस चल रहा है. केस नंबर 226 प्रिंसिपल सीनियर जज साहेब श्री बहुमाड़ी में चल रहा है. केस करने का मुख्य कारण क्या है? केस करने का मुख्य कारण ये है कि मेरी ज़मीन इन लोगों ने जो दिया था मुझे, तो मुझे बताया नहीं था. ज़मीन में अंदर इनका अंदर ही कुछ मैटर था खेड़तों में, और वो मैटर के कारण इन्होंने हमें गुमराह किया था उस समय भी. और ज़मीन जब ख़रीदा और मैंने नोटिस पेपर दिया, तो उस समय पर सामने दूसरे का जवाब आया. इन लोगों से मैंने कहा कि ज़मीन मेरी कैंसिल कर दो, पर ये लोगों ने जमीन कैंसिल नहीं किया और धीरे धीरे करते करते मुझे 2 से 2.5 साल गुमराह किया. फिर उसके बाद में हम फिर भी इनसे कैंसिल करने के लिए बोला और पैसा वापस मांगा, फिर भी इन लोगों ने दिया नहीं. फिर 2016 में मैंने कोर्ट में केस दायर किया. 2016 से मेरा सल्लंग केस चल रहा है. अभी इन लोगों ने फिर से ज़मीन किसी और को बेचा है. ये 14/11/2021 को ओपनिंग किया था इन लोगों ने. कुछ इसमें सामाजिक तौर के लोग हैं, कुछ गांव के दलाल लोग हैं. उन लोगों ने खेड़तों को मोटी रकम की लालच दे करके और ज़मीन का सौदा करवाया है. क्या मैसेज देना चाहोगे लोगों को? हाँ, क्या नाम है उन लोगों का जिन लोगों को बेचा है? उन लोगों का नाम एक का है सुरेश चंद मौर्या, दूधनाथ मौर्या. इन लोगों ने मिल करके और ख़रीद किया है और ओपनिंग करके गरीब जनता को
फंसा रहे हैं। गरीब जनता से मेरा ये निवेदन है कि आप लोग इस जमीन में मत फंसे। ये कोर्ट का मैटर है, कोर्ट में मेरा केस चल रहा है, मैं केस पीछे